ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આદેશ મુજબ અસ્મિતા રક્ષણ આંદોલનના સાથે ભરૂચની સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલા પાંખ 14 ક્ષત્રિય પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનની આગ હજી એ સંવાદનું નામ નહીં લઈ રહી હોય ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે. જો કે રૂપાલાએ તેમનું ફોર્મ પરત નહીં ખેંચતા ક્ષત્રિયનો વિરોધનો પાર્ટ ટુ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ક્ષત્રિયાણીઓ દરેક જિલ્લામાં પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે પણ સમસ્ત રાજપૂત સમાજની મહિલા પાંખની 14 જેટલી ક્ષત્રિયાણીઓ સંકલન સમિતિને આદેશ મુજબ પ્રતિક ઉપવાસ પર બેસી રૂપાલાનો વિરોધ નોંધાવી રહી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટેની નથી, પરંતુ તેમના આત્મસન્માન માટેની છે. હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે. જે રીતે એક રાવણના લીધે આખી લંકાનો નાશ થયો હતો, તેમ આજે રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. ક્ષત્રિયાણીએ હનુમાન જયંતિને લઈને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. સૌ સમાજની સન્માન માટે સૌ ખબર છે, સૌ સમાજને કે સૌનું સન્માન જાળવે છે, પણ એ પોતાના આત્મસન્માન માટે આ લડત અમે લડી રહ્યા છે. એમને પોતાની પાઘડી ઉછાળવાનો કોઈને હક નથી આપ્યો. પોતાના બેન દીકરી માતાઓનો બદનક્ષી જેવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી આપ્યો. એટલે આ એની લડાઈ છે, નહીં કે કોઈ સત્તાની, કે નહીં કે કોઈને નીચા બતાવવાની, કે નહીં કે બીજા કંઈ બીજું કોઈ બીજું જે વિચારતા હોય તે. માત્ર લડાઈ ખાલી આત્મસન્માન સાચવવાની છે. જય માતાજી.